हेलो एवरीवन, हाउ आर यू ऑल? फाइन, वेरी गुड। आई होप यू ऑल आर फाइन एंड सेफ। ओके, चलो अत्यारे आपणे कयो सब्जेक्ट भणवानो छे, कयो विषय? वेरी गुड, तमने तो खबर छे भाई। अत्यारे आपणे इंग्लिश सब्जेक्ट भणवाना छीए, स्टैंडर्ड फर्स्ट सब्जेक्ट इंग्लिश। ओके, चालो तमने याद छे आपणे लास्ट लेक्चर्स में शुं कर्युं हतुं? યસ, આપણે છેલ્લા અમુક લેક્ચર્સથી આપણે ABCDના વિવિધ અક્ષરો પરથી અલગ અલગ સ્પેલિંગ બનાવીએ છીએ, આલ્ફાબેટ્સ વિથ સ્પેલિંગ, બરાબર? આજે પણ આપણે થોડાક નવા સ્પેલિંગ શીખવાના છીએ, પણ તે પહેલાં આપણે જે સ્પેલિંગ આપણે શીખી ગયા છીએ તેને એકવાર રિવાઇઝ કરી લઈએ, ઓકે? તમારે પણ મારી સાથે સાથે બોલવાનું છે, ઓકે સ્ટુડન્ટ્સ? ચાલો, વેરી ગુડ, આપણે જોઈ લઈએ આગળના બધા સ્પેલિંગ। સૌથી પહેલા છે એ, એ ફોર એપલ છે ને આ એ। ચાલો આપણે જોઈએ આપણે એ પરથી કયા કયા સ્પેલિંગ શીખી ગયા। સૌથી પહેલા એ એન ટી, એન્ટ। ત્યાર પછી આપણે શીખ્યા એ એક્સ ઈ, એક્સ, એ ડબલ એલ, ઓલ। એ પછી આવે બી। હવે આપણે બી પરના સ્પેલિંગ જોશું, બી ફોર બોલ। તો ચાલો જોઈએ અહીંયા આપણે કયા કયા સ્પેલિંગ શીખવાના છીએ। બી એ ટી, બેટ, બી ઓ એક્સ, બોક્સ, બી E D, bed। B પછી છે C। ચાલો હવે C થી શરૂ થતા સ્પેલિંગ જોશું, C O W, cow, C A R, car, C A T, cat। ત્યાર પછી C પછી આવે D। હવે D ના સ્પેલિંગ જોશું, D O G, dog, D A D, dad, D O T, dot। ચલો D પછી આવે છે E, બરાબર? ચાલો જોઈએ E Y E, I, E A R, ear, E G G, E double G, egg। E પછી આવે F। ચાલો F પરથી સ્પેલિંગ જોશું, F પરથી સૌથી પહેલા છે F A N, fan, F
ओ एक्स फॉक्स, एफ आई जी फिग। चलो एफ पछी शू आवे, कयो अल्फाबेट आवे? एफ पछी छे जी। चलो हवे जी पर थी आपणे स्पेलिंग्स जोशू। जी यू एन गन। जी यू एम गम। जी ओ गो। तो आ आपणे જોયા જી પરના સ્પેલિંગ, હવે જી પછી શું આવશે? એચ। હવે આપણે જોશું એચ પરથી શરૂ થતા સ્પેલિંગ્સ। ચાલો એચ ફોર હેન, એચ ઈ એન હેન। एच ए टी हैट। एच यू टी हट। अहिया देखाय छे ने तमने हट? चालो हवे आगर एच पछी शू आवे छे एबीसीडी मा? आई। वेरी गुड। ચાલો હવે આઈ પરથી શરૂ થતા સ્પેલિંગ આપણે જોશું। આઈ એન કે ઇંક। આઈ સી ઈ આઈસ। આઈ ડબલ એલ ઈલ। હવે આપણે આગળ સ્પેલિંગ જોઈએ, આઈ પછી શું આવે? આઈ પછી જે, જે ફોર જગ। તો ચાલો જે પરથી શરૂ થતા આપણે સ્પેલિંગ જોઈએ। જે એ એમ જામ। જે ડબલ ઈ પી જીપ। હવે જે પછી શું આવે? કે, કે ફોર કિડ, કે આઈ ડી કિડ। કે આઈ ટી કિટ। કે ઈ વાય કી, કે ઈ વાય કી। કે પછી આપણે શીખ્યા એલ, એલ ફોર લાયન। એલ ઈ જી લેગ। એલ ઓ જી લોગ। એલ આઈ પી લીપ। તો આટલા સ્પેલિંગ આપણે શીખી ચૂક્યા છીએ, હવે આપણે આગળ જોઈશું નવા સ્પેલિંગ્સ, નવા અક્ષરો, ઓકે? ચાલો અલ્ફાબેટ્સ વિથ સ્પેલિંગ। આજે સૌથી પહેલા એલ પછી શું આવે? એમ। તો આપણે શીખીશું એમ। ચાલો એમ પરથી હવે આપણે સ્પેલિંગ્સ જોવાના છે। સૌથી પહેલા છે આપણી સામે એમ એ ટી મેટ। એમ એ ટી મેટ। જુઓ અહીં છે આ
मैट। मैट एटले चटाई। आपड़ा घर में मम्मी पाथरे ने, तो आ छे मैट। पहला लखवानो एम, कई रीते लखवानो एम, नीचेनी ब्लू लाइन थी ऊपरनी ब्लू लाइन, त्यांथी फरीथी नीचेनी ब्लू लाइन, त्यांथी ऊंधो यू करता હોય તે રીતે, ત્યાંથી બીજો ઊંધો યુ, બરાબર છે? ચલો પછી ત્યાંથી ને ત્યાંથી કન્ટિન્યુ આપણે લખશું એ। જુઓ ઉપરની બ્લુ લાઈનને ટચ કર્યું, ત્યાંથી સી જેવો વળાંક, ત્યાંથી ફરીથી ઉપરની બ્લુ લાઈન અને નીચે આવી ગયા, બની ગયો એ। ત્યાર પછી છે ટી। એ પછી અહીંયા પેન્સિલ ઉપાડવાની નથી, ત્યાંથી ને ત્યાંથી જ ઉપર રેડ લાઈન સુધી ટચ કરવાનું ને પાછા આવી જવાનું। આટલું થઈ જાય પછી જ પેન્સિલ ઉપાડવાની છે, ઓકે? પછી આ રીતે પેન્સિલ ઉપાડીને આપણે શું કરશું? હા, આપણે અહીં ટીનો લીટો કરશું, આડી લાઈન કરશું, એટલે બની ગયો ટી, એમ એ ટી। ચાલો બધાએ મારી સાથે સાથે બોલવાનું છે। એમ એ ટી મેટ, એમ એ ટી મેટ, M A T મેટ। તો આ છે મેટ, M A T મેટ। ચાલો બધા જ લોકો પોતાની બુકમાં જેમાં આપણે આગળના બધા સ્પેલિંગ લખ્યા ત્યાર પછી જ તરત પહેલા લખશે M। આ રીતે ખાલી એમ લખવાનું છે પહેલા। જુઓ અહીં છે એમ, આ રીતે એમ લખવાનું છે બધાએ। લખાઈ જાય, લખાઈ ગયું છે, વેરી ગુડ। આટલું થઈ જાય પછી લખવાનું છે એમ એ ટી મેટ। પહેલા ખાલી એમ લખવાનો, પછી લખવાનું એમ એ ટી મેટ। ચાલો બધા જ લોકો લખે છે ને પોતાની બુકમાં, હું તમારો વેઇટ કરું છું, ઓકે? ખૂબ જ સારા હેન્ડરાઇટિંગમાં બધાએ લખવાનું છે એમ એ ટી મેટ। એમ અને એ બંને બ્લુ લાઈનની વચ્ચે લખવાનું છે, ટી ઉપરની રેડ લાઈનને ટચ કરવાનું છે, ઓકે? એમ એ ટી મેટ। ચાલો હવે તમારે લખાઈ ગયું હશે એમ એ ટી મેટ, બરાબર ને? લખાઈ ગયું છે ને સ્ટુડન્ટ્સ, વેરી ગુડ। ચાલો હવે એમ પરથી આપણે બીજો સ્પેલિંગ જોઈએ, એમ એ ટી મેટ પછી છે એમ એ એન મેન, એમ એ એન મેન। પહેલાં લખવાનું એમ, ત્યાર પછી પેન્સિલ ઉપાડ્યા વગર એ લખીશું, ઉપરની બ્લુ લાઈન, સી જેવો વળાંક, ઉપરની બ્લુ લાઈન ને નીચે। ત્યાર પછી છે એન, એ પછી પેન્સિલ ઉપાડ્યા વગર કન્ટિન્યુ આપણે એન લખશું આ રીતે, અહીંયા પછી
ઊંધો યુ કરતા હોય તે રીતે એમ એ એન મેન. ચાલો બધા જ લોકો મારી સાથે સાથે બોલો એમ એ એન મેન, એમ એ એન મેન. હજી એક વાર એમ એ એન મેન. તો આ છે મેન, એમ એ એન મેન. મેન એટલે પુરુષ, માણસ, બરાબર. તો આ છે એમ એ એન મેન. બધા જ લોકો એમ એ ટી મેટ પછી લખી નાખશે એમ એ એન મેન. ઓકે, ચાલો બધા જ પોતાની બુકમાં લખી લે એમ એ એન મેન. એમ બંને બ્લુ લાઇનની વચ્ચે છે, એ પણ બંને બ્લુ લાઇનની વચ્ચે લખવાનું છે, અને એન પણ બંને બ્લુ લાઇનની વચ્ચે જ લખવાનું છે. ઓકે, લાઇનનો ખાસ બધાએ ખ્યાલ રાખવાનો છે, અને વચ્ચે વચ્ચે કોઈએ પણ પેન્સિલ ઉપાડવાની નથી. ચાલો, તમારે લખાઈ ગયું હશે એમ એ એન મેન. હવે આપણે નેક્સ્ટ સ્પેલિંગ જોશું એમ પરથી. એમ યુ જી મગ. શું છે આ? એમ યુ જી મગ. જુઓ, અહીં મગનું ચિત્ર આપ્યું છે. દેખાય છે તમને મગ? આપણી કોફી પીવા માટે, ચા પીવા માટે, દૂધ પીવા માટે મગનો યુઝ કરીએ છીએ, બરાબર હે ને? ચાલો, મગનો સ્પેલિંગ શું થાય છે? એમ યુ જી મગ. પહેલા લખ્યું એમ, એમ કઈ રીતે લખીએ છીએ? ઉપરની બ્લુ લાઈન, ત્યાંથી નીચેની બ્લુ લાઈન, ઊંધો યુ, હજી એક ઊંધો યુ, આ બની ગયો એમ. હવે આપણે ત્યાંથી ને ત્યાંથી પેન્સિલ ઉપાડ્યા વગર લખશું યુ. જુઓ, આ રીતે આપણે લખીએ છીએ યુ. ફરીથી પેન્સિલ ઉપાડ્યા વગર આપણે જી લખીશું. ચલો, આ રીતે આપણે લખીએ છીએ જી. એમ યુ જી મગ. ચાલો, બધા જ મારી સાથે સાથે બોલશે એમ યુ જી મગ, એમ યુ જી મગ, એમ યુ જી મગ. આ છે મગ. ચાલો, બધા જ લોકો એમ એ એન મેન પછી લખી નાખશે એમ યુ જી મગ. ઓકે, ચાલો બધા જ લોકો પોતાની બુકમાં લખી લે એમ યુ જી મગ. સારા હેન્ડરાઇટિંગમાં બધાએ લખવાનું છે. ઓકે, એમ બંને બ્લુ લાઇનની વચ્ચે લખવાનું છે, યુ પણ બંને બ્લુ લાઇનની વચ્ચે લખવાનું છે, જી નીચેની રેડ લાઇન સુધી ટચ કરવાનું છે, એમ યુ જી મગ. ચાલો, ઘણા બધાને લખાઈ ગયું છે, બરાબર ને? ચાલો, હવે બધાને લખાઈ ગયું હશે એમ યુ જી મગ. તો ચાલો, એમ પછી શું આવે એબીસીડીમાં? એમ પછી કયો અક્ષર આવે?
એમ પછી આવે એન, શું આવે? એન, એન ફોર નોઝ, એન ફોર નર્સ, એન ફોર નેસ્ટ. બરાબર ને? તો આ છે એન. ચાલો એન પરથી આપણે સ્પેલિંગ્સ જોશું. એન ઓ ટી, નોટ. શું છે આ? એન ઓ ટી, નોટ. નોટ એટલે ના પાડવી. કોઈ પણ વસ્તુની આપણે ના પાડવી હોય તો આપણે બોલીએ છીએ નોટ. બરાબર ને? તો આ છે એન ઓ ટી, નોટ. કઈ રીતે લખાય? પહેલા ઉપરની બ્લુ લાઈન, ત્યાંથી નીચેની બ્લુ લાઈન, પછી ત્યાંથી ને ત્યાંથી ઊંધો યુ. આ બની ગયો એન. એન થઈ જાય પછી પણ કોઈએ પેન્સિલ નહીં ઉપાડવાની. ત્યાંથી ને ત્યાંથી ઓ લખવાનો છે. જુઓ આ રીતે, ઉપરની બ્લુ લાઈન, ત્યાંથી નીચેની બ્લુ લાઈન પાસે વળાંક, આ રીતે બનાવવાનો છે ઓ. હજી પેન્સિલ આપણે નહીં ઉપાડીએ અને લખશું ત્યાંથી ને ત્યાંથી ટી. જુઓ અહીં ઓ પછી ડાયરેક્ટ ટી, ઉપરની રેડ લાઈન, ત્યાંથી નીચેની બ્લુ લાઈન. આટલું થઈ જાય એટલે અહીં આડી લીટી કરવાની. બરાબર છે? તો બની જશે ટી. એન ઓ ટી, નોટ. શું છે આ? એન ઓ ટી, નોટ. ચાલો બધા જ લોકો મારી સાથે સાથે બોલશે. એન ઓ ટી, નોટ. એન ઓ ટી, નોટ. એન ઓ ટી, નોટ. તો આ છે નોટ. ચાલો બધા જ લોકો પોતાની નોટબુકમાં સૌથી પહેલા લખશે એન. ખાલી એન લખવાનું છે. ચાલો તો એન લખાઈ જાય પછી લખવાનું છે એન ઓ ટી, નોટ. ઓકે, ચાલો હું વેઇટ કરું છું. જલ્દીથી લખી લ્યો એન ઓ ટી, નોટ. એન અને ઓ બંને બ્લુ લાઈનની વચ્ચે લખવાનું છે, જ્યારે ટી ઉપરની રેડ લાઈન સુધી ટચ કરવાનું છે. ઓકે, અને વચ્ચે વચ્ચે પેન્સિલ પણ નથી ઉપાડવાની. ચાલો હવે તમારે લખાઈ ગયું હશે એન ઓ ટી, નોટ. બરાબર ને? ચાલો તો હવે એન પરથી બીજા શબ્દો જોઈએ. એન યુ ટી, નટ. શું લખ્યું છે આ? એન યુ ટી, નટ. બરાબર? નટ એટલે અખરોટ. જુઓ તમને અહીં ચિત્ર દેખાય છે. કયું ચિત્ર છે આ? આ શું છે? યસ, આ છે અખરોટ. તમને બધાને ભાવે અખરોટ?
વેરી ગુડ. ચાલો આ છે નટ, NUT નટ. ચાલો જોઈ લઈએ તેને કઈ રીતે લખાય. ઉપરની બ્લુ લાઈનને ટચ કર્યું, ત્યાંથી નીચેની બ્લુ લાઈન, ત્યાંથી ને ત્યાંથી ઊંધો યુ. હજી આપણે પેન્સિલ ઉપાડવાની નથી, ત્યાંથી ને ત્યાંથી કન્ટિન્યુ આપણે લખવાનું છે યુ. જુઓ આ રીતે આપણે લખી નાખ્યો યુ. હવે પેન્સિલ ઉપાડશું આપણે? યસ, હજી ઉપાડવાની નથી. આપણે ત્યાંથી ને ત્યાંથી કન્ટિન્યુ ટી લખીશું. ઉપરની રેડ લાઈનને ટચ કરશું, ત્યાંથી નીચેની બ્લુ લાઈન. આટલું થઈ જાય પછી આપણે ટીનો આડો લીટો કરીશું. NUT નટ. તો આ છે નટ. ચાલો બધા જ મારી સાથે સાથે બોલશે, ઓકે? જુઓ, જો તમે મારી સાથે સાથે બોલશો ને તો જ તમને વધુ મજા આવશે ભણવાની, નકર પછી કંટાળો આવી જશે. ઓકે, રેડી છો બધા? વેરી ગુડ. NUT નટ. ફરીથી NUT નટ. હજી એક વાર NUT નટ. તો આ છે નટ. ચાલો બધા જ લોકો પોતાની બુકમાં લખી નાખે NUT નટ. NOT નોટ પછી લખવાનું છે NUT નટ. ચાલો જલ્દીથી લખી લ્યો, તમને ઇનફ ટાઈમ આપીશ, ખોટી ઉતાવળ કરતા નહીં, અને સારા રાઇટિંગમાં લખજો. લાઈનનું ખાસ ધ્યાન રાખજો સ્ટુડન્ટ્સ, N અને U બંને બ્લુ લાઈનની વચ્ચે લખવાનું છે, જ્યારે T ઉપરની રેડ લાઈન સુધી ટચ કરવાનું છે. ઓકે, અને અહીંયા સુધી લખાઈ જાય પછી જ પેન્સિલ ઉપાડીને ટીનો લીટો કરવાનો છે. ચાલો, હવે તમારે લખાઈ ગયું હશે NUT નટ. ચાલો હવે નેક્સ્ટ સ્પેલિંગ. N પરથી શું લખ્યું છે આ? NO નો. શું લખ્યું છે? NO નો. નો એટલે ના, નો એટલે ના, બરાબર? તો આ છે નો. કઈ રીતે લખાય? પહેલા N લખવાનું, પછી પેન્સિલ ઉપાડ્યા વગર ત્યાંથી ને ત્યાંથી લખવાનો ઓ. ઓ કઈ રીતે લખીએ છીએ આપણે? N થી ડાયરેક્ટ કન્ટિન્યુ ઉપરની બ્લુ લાઈન, ત્યાંથી આ રીતે ઓ. NO, NO નો. શું વંચાય? NO નો. ચાલો મારી સાથે સાથે હવે બોલવાનું છે. ચાલો રેડી થઈ જાઓ. રેડી? લેટ્સ સ્ટાર્ટ. NO નો. ફરીવાર NO નો. હજી એક વાર NO નો.
तो आ छे NO नो। चलो जल्दी थी तमारी नोटबुक में लखी लियो NUT नट पछी लखवानु छे NO नो NO नो। N અને O બંને બ્લુ લાઇનની વચ્ચે જ આવશે। ઓકે N O નો। ચાલો હવે તમારે લખાઈ ગયું હશે N O નો। તો N ઉપરથી કયા કયા સ્પેલિંગ જોયા? NOT not, NUT nut, NO no, okay? So that's all for the day students. આજે કરાવેલા બધા જ સ્પેલિંગ તમારે બધાએ એક વાર લખવાના છે સારી રીતે બોલી બોલીને, અને બધા જ સ્પેલિંગની પ્રેક્ટિસ કરતા રહેવાની છે। ઓકે Goodbye everyone. Have a nice day.